મુકેશ રાવલ ગુજરાતી અને હિન્દી ફિલ્મો તથા સિરિયલોના મંજાયેલા અભિનેતા. તેમણે રામાયણમાં વિભીષણની ભૂમિકા કરીને ઘરે ઘરે ખ્યાતિ મેળવેલી. તેમના વિશેનો પૂરો વિડીયો જોવા માટે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં એ લિંક આપી દઈશ. ત્યાં જઈને તમે એ લિંક પર જઈ અને મુકેશ રાવલ વિશેનો પૂરો વિડીયો જોઈ શકશો. તેમની દીકરી પણ અભિનય ક્ષેત્રે કાર્યરત છે. આર્યા રાવલ એક જાણીતા અભિનેત્રી છે જે તેમના વર્ક અને એક્ટિંગ માટે જાણીતા છે. મુકેશ રાવલ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના જાણીતા એક્ટરના દીકરી કે જેમણે તેમની એક અલગ ઓળખ બનાવી છે. તેમના શોઝમાં લક્ષ્મી તેરે આંગન કી, ખીચડી, બા બહુ ઓર બેબી, જશુબેન જયંતિલાલ જોશી કી જોઈન્ટ ફેમિલી જેવી સિરિયલોમાં યાદગાર રોલ ભજવ્યા છે. આર્યા રાવલે કરેલા અભિનયના કારણે ઓડિયન્સનું ઘણું એટેન્શન મેળવ્યું છે. નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિજી સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દો જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. પિતા મુકેશ રાવલ, જેઓએ લોકપ્રિય ટીવી સિરિયલ રામાયણમાં વિભીષણનું પાત્ર ભજવી યાદોમાં અમર થઈ ગયા. આર્યા રાવલને નાનપણથી જ એક્ટિંગ ફિલ્ડમાં જવાની હતી. કારણ કે પિતા મુકેશ રાવલ અભિનય કરતા એટલે દીકરી પણ અભિનય ક્ષેત્રે જ કેરિયર બનાવે તેવું જોવામાં આવે છે. તેમના મમ્મી કહેતા કે તેઓ જ્યારે નાના હતા ત્યારે આઈના સામે અભિનય કરતા. પિતા સાથે આર્યા રાવલ શૂટિંગ સેટ પર પણ જતા. ભગવાને એમને હાઇટ પણ સારી આપી એટલે પહેલાં આર્યા રાવલે મોડેલિંગથી શરૂઆત કરી. રેમ્પ વોક, મોડેલિંગ, ફેશન શો વગેરેમાં નસીબ અજમાયું પરંતુ એમાં જામ્યું નહીં. મોડેલિંગની લાઇન વધારે ફોરવર્ડ લાગતા આર્યા રાવલે થિયેટર તરફ નજર દોડાવી. અભિનય તો બ્લડમાં જ હતો કારણ કે પિતા મૂળ થિયેટરના અભિનેતા. અરવિંદ જોશી સાથે પહેલું નાટક મળ્યું દર્પણની આરપાર. આ નાટક કર્યું ત્યારે આર્યા રાવલ 7મા ધોરણમાં ભણતા હતા. નાટક કેવી રીતે મળ્યું તે કિસ્સો પણ મજાનો છે. આ નાટક માટે કોઈ ઓડિશન નહોતું થયેલું. નાટકમાં અરવિંદ જોશીના 2 બાળકો બતાવવાના હતા. તેમની સાથે મેઘના રોય પણ હતા. નાટકમાં અરવિંદ જોશી સાથે કામ કરવાની ખૂબ મજા આવેલી. દર્પણની આરપાર નાટકમાં આર્યા રાવલ અને તેમના ભાઈ દ્વિજ રાવલે પણ અભિનય કરેલો. પોતે 12 વર્ષના અને ભાઈની ઉંમર 7 વર્ષ. અરવિંદ જોશીનો દીકરો અને હાલનો હિન્દી ફિલ્મોનો સફળ કલાકાર શરમન જોશી આ નાટકમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. આર્યા રાવલે ત્યાર પછી જમનાદાસ મજેઠિયા સાથે પહેલી સિરિયલ કરી ખીચડી. ખીચડી સિરિયલમાં આર્યા રાવલ અનંગ દેસાઈના દીકરીના પાત્રમાં જોવા મળ્યા. અમી ત્રિવેદી બીજા દીકરી બનેલા. એ પાત્ર ખૂબ જ હિલેરિયસ હતું. આર્યા રાવલને મેકઅપ કરી તૈયાર થવાનો ખૂબ શોખ. પોતે એક પર્સનલ મેડ પણ રાખેલી. આર્યા રાવલે પરણે તે પતિને શરણે નાટકમાં પિતા મુકેશ રાવલ અને પતિ જયેશ બારભાયા બંને સાથે અભિનય કર્યો. આ સિવાય અમે લઈ ગયા, તમે રહી ગયા, લગે રહો ગુજ્જુભાઈ વગેરે નાટકો ઉપરાંત સિરિયલ્સમાં ખીચડી, ઝી ટીવી માટે શોભના દેસાઈની બાબુલ કી દુઆઈ લેતી જા, આ સિરિયલથી જ આર્યા રાવલની લોકપ્રિયતા વધેલી. ગુજરાતી સિરિયલ્સમાં કટિબંધ અને 100 દાડા સાસુના કરેલી છે. આર્યા રાવલે 12મા ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. બનવું હતું એર હોસ્ટેસ પણ બની ગયા અભિનેત્રી. એર હોસ્ટેસ બનવા માટે જેટ એરવેઝમાં ઇન્ટરવ્યૂ પણ આપેલા અને 3 રાઉન્ડ ક્લિયર પણ કરેલા. એ સમયે કહેવામાં આવેલું કે તમારે પેરિક્યુલર રકમ ભરવી પડશે ટુ ગેટ ધ જોબ, પણ આ ફિલ્ડમાં ભરેલા પૈસા આગળ જતાં કવર થઈ જતા હોય છે. એ વખતે 25-30 હજાર માગ્યા હતા, એટલે અત્યારના 4-5 લાખ. પણ આર્યાએ પિતા પાસે માગવા નહોતા કારણ કે તેમને પિતાએ શીખવેલું કે યુ હેવ ટુ બી યોર ઓન અને વિચાર માંડી વાળ્યો. 12મા ધોરણ પછી ફૂડ એન્ડ બેવરેજનો કોર્સ કર્યો હતો, જે એના માટે જ કર્યો હતો. આર્યા રાવલે હિન્દી સિરિયલોના અભિનેતા જયેશ બારભાયા સાથે લગ્ન કર્યા છે અને હાલ તેઓ મુંબઈમાં રહે છે. તો મિત્રો, મુકેશ રાવલના દીકરી આર્યા રાવલ વિશે આપને જાણીને કેવું લાગ્યું તે આપ અમને કોમેન્ટમાં જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.